ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે બાયસેક દ્વારા સબ્જેક્ટ પર જે કંઈ ચર્ચા વિચારણા કરીએ છીએ એમાં આના આગળ આપણે બ્રાન્ચ એકાઉન્ટ, શાખાના હિસાબો પર ચર્ચા કરતા હતા. એને આપણે થોડી લિંકઅપ કરી લઈએ અને જૂનું થોડુંક રિપીટ કરી લઈએ. તો વેચાણ વધારવાના હેતુથી બીજા શહેરની અંદર અથવા પોતાના શહેરમાં બીજી સ્થળે કે બીજા રાજ્યમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ હાલ જ્યાં ધંધો ચાલતો હોય તે સિવાય ધંધો ચલાવવામાં આવતો હોય અને નિયંત્રણ હાલ જ્યાં ધંધો થતો હોય ત્યાંથી થતો હોય તો તેવા ધંધાને આપણે શાખા કહીએ છીએ. શાખાના પ્રકાર આપણે જોતા હતા, ચર્ચા કરી હતી એના મહત્ત્વ, અગત્યતા એ વગેરે બાબતો ઉપર. એમાં આપણે શાખા, સ્વતંત્ર શાખા, પરતંત્ર શાખા અને વિદેશી શાખા, એમાં પરતંત્ર શાખા પર આપણે ચર્ચા કરતા હતા. પરતંત્ર શાખા એટલે મુખ્ય, જ્યારે અહીંયા આગળ બે પક્ષકારો આપણે વિચાર્યા હતા કે એક પક્ષકાર મુખ્ય ઓફિસ જ્યાંથી ધંધાનું સંચાલન થાય છે અને શાખા, બીજો પક્ષકાર શાખા છે. હિસાબી દ્રષ્ટિએ આપણે મુખ્ય ઓફિસ માટે શાખા એ વ્યક્તિનું ખાતું છે એટલે દેવાદારનું ખાતું બને છે, જ્યારે શાખા માટે મુખ્ય ઓફિસ એ વ્યક્તિનું ખાતું છે તો એ લેણદારનું ખાતું છે. પરતંત્ર શાખા બાબતમાં આપણે ચર્ચા કરતા હતા અને એમાં કહ્યું હતું કે આ પ્રકારની શાખામાં માલ મુખ્ય ઓફિસ શાખાને મોકલી આપે છે, શાખા એનું રોકડેથી કે ઉધાર વેચાણ કરે છે અને જે કંઈ રોકડ મળે છે વેચાણ દ્વારા કે જે કંઈ અન્ય દ્વારા તો એ રકમ તુરંત સાંજે અથવા બીજા દિવસની સવારે એ મુખ્ય ઓફિસને મોકલી આપે છે. આ પરતંત્ર શાખામાં શાખાના જે ખર્ચા છે, પગાર, ભાડું વગેરે, એ પણ મુખ્ય ઓફિસ ચૂકવી આપે છે, પણ પરચુરણ ખર્ચ કરવા માટે, ચા પાણી વગેરેના ખર્ચ માટે પેટા રોકડ મોકલી આપે છે અને પેટા રોકડમાંથી શાખા એના ખર્ચા, પરચુરણ ખર્ચા ચૂકવે છે. આના આધારે આપણે હિસાબો કેવી રીતે લખાય છે તેની ચર્ચા પર આવ્યા હતા. અહીં બે પક્ષકારો છે એમ આપણે કહ્યું હતું, તો એક તો શાખા અને બીજું મુખ્ય ઓફિસ. તો શાખા, પરતંત્ર શાખા પદ્ધતિની અંદર એના હિસાબોથી લઈને નિયંત્રણ મુખ્ય ઓફિસ જ રાખે છે, એનો મતલબ શાખાએ હિસાબો અલગથી રાખવાના રહેતા નથી, પણ તેમ છતાં તે તેની રોકડની સ્થિતિ જાણવા માટે રોકડ મેળ, પેટા રોકડ જાણવા માટે પેટા રોકડ રજિસ્ટર અથવા પેટા રોકડ મેળ અને સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરે છે, જેમાં માત્ર આવક જાવકની નોંધ થાય છે. જ્યારે મુખ્ય હિસાબો તો મુખ્ય ઓફિસ રાખે છે. એટલે આપણે મુખ્ય ઓફિસના ચોપડે હિસાબો કેવી રીતે લખાય એની ચર્ચા કરતા હતા. મુખ્ય ઓફિસના ચોપડે, એના જે મૂળભૂત ચોપડા છે, એમાં જ એ એક શાખા ખાતું ખોલશે, એનું મુખ્ય ખાતું છે. આ શાખા ખાતું કેવું હોય છે તેની ચર્ચા આપણે કરતા હતા, એની આમનોત કરી હતી. આપણે ઝડપથી એ 3, 4, 5 આમનોત સાથે આ ખાતાને જોઈ લઈએ. તો શાખા ખાતું આપણે આ કર્યું હતું, એમાં શરૂઆતની બાકી આપણે લખી છે એને આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ છીએ. પહેલાં શાખા માલ મોકલે છે તો નોંધ કરતા હતા કે શાખા લાભ લેનાર છે માટે શાખા ખાતે ઉધાર અને આપણી પાસેથી માલ જાય છે એટલે નોંધ કરી હતી શાખાને મોકલેલ માલ ખાતે જમા. તો અહીંયા આગળ શાખા ખાતાની ઉધાર બાજુ આવશે શાખાને મોકલેલ માલ ખાતે. એ જ રીતે બીજા કોઈ ખર્ચ માટે મોકલશે તો લક્ષ્ય રોકડ ખાતે, તો શાખા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ખર્ચ માટે મોકલે રકમ અથવા પેટા રોકડ માટે મોકલે રકમ. એવી જ રીતે ફર્નિચર મોકલે તો અને તે ઉધાર બાજુ આવે. એ જ રીતે ફર્નિચર માટે મોકલે, ફર્નિચર મોકલી હોય તો પણ આપણે કહીશું શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ ફર્નિચર ખાતે જમા, એટલે કે શાખા ખાતાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી કરીશું. જમા બાજુ શાખા હવે જે કંઈ રોકડ વેચાણને માંથી મળી હોય કે અન્ય કોઈ રીતે મળી હોય, રોકડ મુખ્ય ઓફિસને મોકલી આપે છે, માટે મુખ્ય ઓફિસને રોકડ મળે છે તો એ નોંધ કરશે રોકડ ખાતે ઉધાર તે શાખા ખાતે જમા, તો એની જમા બાજુ આવશે. આપણે વિગતમાં લખીશું રોકડ ખાતે. જો પરત માલ કર્યો હોય તો પરત માલ પણ લખીશું, તો એ પણ એની જમા બાજુ આવશે. અને હવે શાખાની જે કંઈ આખર બાકી રહેશે એ આખર બાકી આપણે લખીશું છેલ્લે જમા બાજુ. એમાં ભૂલથી શરૂઆતમાં સ્ટોક લખ્યું છે, પણ એ આખર સ્ટોક
દીવાદારની બાકી હોય, પેટારોકડની હોય, ફર્નિચરની હોય કે અન્ય કોઈ બાકી હોય તો તે આ બાકી બીજા મહિનાની બીજા વર્ષની શરૂઆતની બાકી બને, એટલે આપણે જે અહીંયા આગળ શરૂઆતની બાકી લખી હતી તે મેં તમને કહ્યું હતું કે ચર્ચા પછી કરીએ. અને આ ખાતું એક વ્યક્તિનું ખાતું છે એટલે દેવાદાર ખાતા જેવું છે, સાથે સાથે આ એક ઉપજ ખર્ચ ખાતું પણ છે. એટલે જે ડિફરન્સ આવશે તે આપણો નફો કે નુકસાન હશે. જમા બાજુ વધારે હશે તો ડિફરન્સ ઉધાર બાજુ આવશે, તો આપણે લખીશું નફો, જે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ ગયા. અને ઉધાર બાજુ વધારે હશે તો નુકસાન હશે, તો જમા બાજુ લખીશું. આટલું આપણું શાખા ખાતું આપણે તૈયાર કર્યું હતું આમરોદને આધારે. સાથે સાથે ધારો કે આપણે બ્રાન્ચ શાખાને મોકલેલ માલ ખાતું છે તો વર્ષને અંતે બંધ કરીએ છીએ, તો શાખાને મોકલેલ બ્રાન્ચ ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ, તો એની ઓપનિંગ બેલેન્સ હશે. શાખા ઓપનિંગ બેલેન્સ નહીં હોય તો શાખા, આપણે એમ કહ્યું છે કહીએ છીએ કે શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ માલ ખાતે જમા, તો એની જમા બાજુ આવશે. શાખાને મોકલેલ માલ ખાતાની જમા બાજુ, જો એણે પરત કર્યો હશે તો એ રકમ ઉધાર બાજુ આવશે. અને જે ડિફરન્સ છે એટલે ચોખ્ખી રકમ આપણે વેપાર ખાતે લઈ જઈને આ ખાતું જે ટેમ્પરરી ખાતું હતું, ચાલુ ખાતું હતું, તે આપણે બંધ કરીશું. અને આ માલને લગતા બધા જ ખાતા આપણે વેપાર ખાતે લઈ જઈએ છીએ, એટલે ડિફરન્સ આપણે વેપાર ખાતામાં લઈ જઈએ છીએ. ઉધાર બાજુ લખીશું વેપાર ખાતે, અને વેપાર ખાતામાં આ રકમ આવશે જમા બાજુ. એટલે આપણે વેપાર ખાતાની જમા બાજુ આ વિગતો લખીએ છીએ. હવે એક આ વિગત ઉપરથી એક દાખલો ગણી લઈએ, કે સરળ એક દાખલો ગણીએ કે જેથી તમને આનો ખ્યાલ આવે. આપણે ફરીથી યાદ કરી લઈએ કે બંને પ્રકારે રોકડ અને ઉધાર વેચાણ કરતી હોય, રોકડેથી વેચાણ કરતી હોય તેવી એક શાખા બાબતમાં સમજી લઈએ, અને પછી રોકડ અને ઉધાર વેચાણ હોય તો કયા ફેરફાર કરવા પડે તે આપણને દાખલાની સમજ સાથે પ્રોફેસર પી આર પટેલ સાહેબ છે તે તમને આપે છે. સૌ પ્રથમ ધારો કે એક સુરતમાં કોઈ એક શાખા છે જેની હેડ ઓફિસ, મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે, અને સુરતમાં પોતાની એક શાખા ધરાવે છે, અને મૂળ કિંમતે હેડ ઓફિસ પોતાની શાખાને માલ મોકલે છે, અને શાખાએ એનું રોકડેથી વેચાણ કરવાનું છે, અને જેવી રોકડ આવે એ વેચાણ પેટે એ તરત જ એ જ દિવસે મુખ્ય ઓફિસને મોકલી આપવાની રહે છે. એટલે આ રીતે એના જે અમુક વ્યવહાર છે કે ધારો કે એનું 31/3/2011 રોજ એક વર્ષ પૂરું થાય છે, અને એના કેટલાક વ્યવહારો છે કે 1/4/2010 એટલે કે વર્ષની શરૂઆતમાં આ શાખાને પાસે શરૂઆતનો માલનો સ્ટોક 7,000 રૂપિયાનો હતો. 1/4/2010 રોજ એમની પેટા રોકડ સિલક શરૂઆતની 100 રૂપિયા છે, અને મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો છે એ 40,000નો છે વર્ષ દરમિયાન. અને એ ઉપરાંત વર્ષ દરમિયાન 1/10 રોજ ફર્નિચર 4,000 રૂપિયાનું મોકલેલું છે, અને પેટા રોકડ મોકલી છે 400 રૂપિયાની. અને મુખ્ય ઓફિસને શાખાએ વર્ષ દરમિયાન 2,000 રૂપિયાનો માલ પરત કરેલો છે. 31/3/2011 જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે શાખાની પાસે માલનો સ્ટોક 8,000 રૂપિયાનો છે, અને પેટા રોકડ 200 છે, અને શાખાએ વર્ષ દરમિયાન 70,000નું વેચાણ કર્યું છે. અને વર્ષ દરમિયાન આપણે ફર્નિચર ઉપર 5% લેખે ધારો કે ઘસારો ગણી રહ્યા છીએ, તો વર્ષ પૂરું થાય તો વર્ષને અંતે મુખ્ય ઓફિસના ચોપડે શાખાનું ખાતું કેવું હશે એની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. આ ઉપરાંત વર્ષ દરમિયાન કેટલી વખત એવું પણ બને કે મુખ્ય શાખા અલગ અલગ ખર્ચા ચૂકવવા માટે શાખાને રોકડ મોકલેલી છે, એમાં 4 ખર્ચા ધારો કે આપણે લઈ શકીએ કે મજૂરી, લારી ભાડું, પગાર અને મકાનનું ભાડું. એટલે 4 ભાડું એટલે ટોટલ વર્ષ દરમિયાન આ 4 ભાડા પેટે 4,400 રૂપિયા એમણે રોકડ મુખ્ય ઓફિસે શાખાને મોકલી છે, જેમાંથી શાખાએ અમુક ખર્ચા કરેલા હશે. અને આ રીતે આપણે દાખલો લઈ લઈએ અને એમને ખાલી રકમ બતાવી દઈએ. ચાલશે, સીધું પેલું રકમ બોલું છું. ધારો કે શરૂઆતની બાકી શાખા ખાતું છે, એમાં શરૂઆતની બાકી, તો શરૂઆતની બાકી આપણે શાખા ખાતામાં ઉધાર બાજુ લખીશું, હા, અને બાકી આગળ લાવ્યા તરીકે આપણે એને દર્શાવીશું કે બાકી આગળ લાવ્યા એની અંદર શરૂઆતની રોકડ બાકી, હા, શરૂઆતનો સ્ટોક છે, પેલા માલનો સ્ટોક આપેલો છે, તો માલનો સ્ટોક શરૂની બાકી તરીકે શાખા ખાતામાં ઉધાર સાઈડ આપણે દર્શાવીશું કે માલનો સ્ટોક 7,000 રૂપિયા, પેટા રોકડ 100 રૂપિયા, પછી પેટા રોકડ વર્ષની શરૂઆતમાં જે છે પેટા રોકડ એને બી આપણે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું કે 100 રૂપિયા છે પેટા રોકડ.
આ બે બાકી આપી છે, આ સિવાય કોઈ બાકી હોય તો એ પણ આપણે લખી શકીએ, લખી શકાય. ધારો કે વર્ષની શરૂઆતમાં કોઈ બી લેણું હોય તો ઉધાર સાઈડ આવે, દેવું હોય તો, દેવાદાર હોય, ફર્નિચર હોય, ધારો કે તમને ભાડાની ચૂકવવાનું કોઈ ભાડું બાકી આપેલું હોય તો એ આપણે જમા સાઈડ અહીંયા દર્શાવી શકે, બાકી આગળ લાગે તરીકે, કારણ કે દેવું કહેવાય એટલે. પછી મુખ્ય ઓફિસેથી શાખાને મળેલ માલ 40,000. હવે આપણે શાખા ખાતાને આપણે વ્યક્તિ ખાતા તરીકે ગણતરીમાં લઈએ છીએ, એટલે જો મુખ્ય ઓફિસ શાખાને માલ મોકલે તો શાખા લેનાર થાય અને લેનાર ખાતે શું થશે, ઉધાર. એટલે એની આમનોંધ આપણે કરતા હતા ગયા પીરિયડમાં, સમજાયેલી છે શાખા ખાતે, કે શાખા ખાતે ઉધાર અને શાખાને મોકલેલ માલ ખાતે જમા. તો શાખા ખાતામાં ઉધાર સાઈડ આપણે લખીશું કે શાખાને મોકલેલ માલ, મોકલેલ માલ ખાતે રૂપિયા 40,000. જે શાખાને મળ્યું છે આપણે મોકલેલ છે એટલે મોકલેલ માલ ખાતે 40,000. પછી એ ઉપરાંતનો વ્યવહાર છે કે મુખ્ય ઓફિસે શાખાને ફર્નિચર મોકલ્યું છે, ધારો કે 4,000 રૂપિયાનું. તો શાખાને તમે ફર્નિચર મોકલો એટલે શાખા લેનાર છે, તો લેનારના ખાતામાં ઉધાર થાય અને શું મોકલ્યું, ફર્નિચર, એટલે ફર્નિચર ખાતે જમા. એટલે શાખાના ખાતામાં આપણે ઉધાર સાઈડ શું લખીશું, શાખાને મોકલેલ ફર્નિચર. એક તારીખ આપી છે 1-10-2010, તો તારીખ પણ લખી દઈએ એટલે ખ્યાલ આવે, કે જેથી ઘસારું ગણતી વખતે આપણને એ તારીખ પ્રમાણે ઘસારું ગણાય. ફર્નિચર છે 4,000 રૂપિયા. એ જ રીતે પેટા રોકડ પણ મોકલી છે 400 રૂપિયા. પરચુરણ ખર્ચ કરવા માટે આપણે વાત કરી હતી તે મોકલેલ પેટા રોકડ. શાખાને મોકલેલ છે એટલે શાખા લેનાર છે, તો લેનાર ખાતે ઉધાર, એટલે આપણે ઉધાર સાઈડ લખીશું કે શાખાને મોકલેલ પેટા રોકડ રૂપિયા 400. તો એ મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે શાખાને જે કંઈ મોકલવામાં આવે એટલે લાભ લેનાર શાખા છે, માટે શાખાની ઉધાર બાજુ, શાખા ખાતાની ઉધાર બાજુ એ રકમો આવશે. હવે જો શાખા પરત કરે માલ, તો પરત માલ તો ઓબ્વિયસલી કઈ બાજુ આવશે, જમા બાજુ. શાખા આપનાર થઈ એટલે આપનાર ખાતે જમા થશે. શાખાએ પરત કરેલ માલ રૂપિયા 2,000. હવે આમાં પરત કરેલ માલ છે પણ આપણા માટે તો એ મોકલેલ માલના ખાતામાં જ આપણે નોંધીશું, કારણ કે માલનું એક જ ખાતું, જસ્ટ ખાલી અલગ તારી શકાય એટલા માટે આપણે બતાવીએ છીએ કે શાખાને મોકલેલ માલ કે તે, એટલે મોકલેલમાંથી પરત માલ બાદ કરીશું અને પછી નેટ રકમ આપણે કયું ખાતું બંધ કરતી વખતે જેમ વેપાર ખાતે લઈ જઈએ છીએ એમ લઈ જઈશું. ટૂંકમાં મિત્રો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે ને, કે લેનાર ખાતે ઉધાર કરવાનું ને આપનાર ખાતે જમા કરવાનું. પછી એક વ્યવહાર છે પછીનો, કે વર્ષ પૂરું થયું તો વર્ષને જેવી રીતે વર્ષની શરૂઆતમાં શાખા પાસે કોઈ વસ્તુ હોય તો વર્ષને અંતે પણ હોઈ શકે. એટલે વર્ષને અંતે બે વસ્તુ છે તમને આપેલી છે, કે માલનો સ્ટોક કેટલો વધ્યો છે અને પેટા રોકડ કેટલી વધી છે. તો આપણે આખરની બાકી તરીકે જમા સાઈડ દર્શાવી શકીશું. જેમ શરૂઆતની બાકી આપણે ઉધાર બાજુ લખી હતી, તો આખર બાકી જમા બાજુ. અને તમે જાણો છો દેવાદારના ખાતાની શરૂઆતની બાકી ઉધાર હોય છે, આખર બાકી જમા બાજુ હોય છે. તો આખર બાકીમાં સ્ટોક 8,000, અને પેટા રોકડ 200 રૂપિયા. પછી એક બીજો વ્યવહાર છે, કે શાખાએ વર્ષ દરમિયાન ટોટલ વેચાણ 70,000નું કર્યું છે. તો આપણે એક શરૂઆતમાં કીધેલું હતું કે શાખા વર્ષ દરમિયાન જે બી વેચાણ કરશે એ જ દિવસે એ મુખ્ય ઓફિસને રોકડ મોકલશે. એટલે જ્યારે વર્ષ દરમિયાન એણે 70,000નું રોકડ વેચાણ કર્યું હશે તો શાખા મુખ્ય ઓફિસને મોકલશે, એટલે આપણે મુખ્ય ઓફિસે જ આપણે નોંધ કરી રહ્યા છીએ. તો મુખ્ય ઓફિસ પાસે રોકડ આવશે અને રોકડ આવે તો ઉધાર થશે, અને આપનાર કોણ છે, શાખા, એટલે શાખા ખાતામાં જમા થશે. એટલે શાખાના ખાતામાં જમા સાઈડ રોકડ ખાતે લખીશું અને કૌંસમાં વેચાણ, એટલે વેચાણના પૈસા મોકલ્યા છે એટલે કૌંસમાં વેચાણ. અહીં આ માત્ર શાખા રોકડ વેચાણ જ કરે છે, એટલે પૂરેપૂરું વેચાણ રોકડ વેચાણ છે 70,000 રૂપિયા. જો ઉધાર વેચાણ પણ કરતી હોત તો ગ્રાહક કે દેવાદાર પાસેથી જે રોકડા મોકલ્યા હોત એ પણ એ મોકલે, તો એ પણ રકમ આપણે અહીંયા જમા સાઈડ દર્શાવી શકીશું, કે રોકડ ખાતે કે રોકડ વેચાણ કર્યું એ, અને જો ઉધાર વેચાણ કર્યું તો દેવાદાર પાસેથી જે ઉઘરાણી મળી એ, એટલે બંને કરીને એનું ટોટલ કરીને આપણે બહાર મૂકીશું. હવે બીજા ખર્ચ માટે શાખાએ મુખ્ય ઓફિસે શાખાને કોઈ રકમ મોકલી હોય, ખર્ચ માટે એટલે કે મજૂરી પર લારી ભાડું, પગાર ભાડું એટસેટ્રા એવા જે કંઈ ખર્ચા હોય, તો એ રકમની નોંધ આપણે કરીશું. તો એ પણ શાખાને મોકલી છે, તો શાખા ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા, તો શાખા ખાતાની ઉધાર બાજુ.
વિગતમાં આપણે લખીશું રોકડ ખાતે કૌંસમાં જે ખર્ચ પેટે મોકલ્યા છે, એટલે ખર્ચ અને જે ખર્ચ પેટે મોકલ્યા છે એ બધી રોકડ ખાતામાં નીચે ઇનર કોલમમાં લખી દઈએ આપણે, જેથી માહિતી રહેશે ખાતામાં. જો મજૂરી પેટે ચૂકવ્યા હોય તો મજૂરી પેટે કેટલા મોકલે એ દર્શાવીશું કે મજૂરી પેટે 300 મોકલ્યા. 300 પછી લારી ભાડા પેટે જો ધારો કે મોકલેલા હોય તો લારી ભાડા પેટે કેટલા મોકલ્યા. ધારો કે લારી ભાડું ચૂકવવા 200 મોકલેલા છે, પગાર ચૂકવવા માટે શાખામાં મોકલ્યા હશે 3000, તો એ આપણે અહીંયા લખી દીધા 3000 રૂપિયા. અને ભાડું ચૂકવવા માટે 900 મોકલ્યા છે, તો ભાડા પેટે 900. ટોટલ કેટલા મોકલ્યા છે મિત્રો? 4400. તો એનો સરવાળો આપણે અહીંયા મૂકી દઈશું કે 4400 કુલ મોકલ્યા છે. હવે મિત્રો, બીજી એક અહીંયા બાબતો સમજી લેવાની જરૂર છે કે આપણે એ જોવાનું છે કે કેટલીક બાકી તમને આપેલી ના હોય આખરની બાકી તરીકે, તો પણ તમારે શોધીને ગણતરી કરીને લખવાની હોય છે મિત્રો. એમાં ધારો કે આપણે અહીંયા જોયું કે શરૂઆતમાં માલનો સ્ટોક 7000 છે અને વર્ષને અંતે તમને 8000નો સ્ટોક આપે છે, તો એ તો બંને લખી દીધા તમે. પછી પેટા રોકડ વર્ષની શરૂઆતમાં તમને 100 આપેલી છે અને આખરની બાકી તરીકે 200 આપે છે, એ તમે અહીંયા લખી દીધા. હવે વર્ષ દરમિયાન તમે એક ફર્નિચર મોકલેલું હતું, તે ફર્નિચરના 4000 મોકલ્યા હતા અને કઈ તારીખે? 1/10 મોકલ્યું હતું, એટલે એનો 6 મહિનાનો ઘસારો, તમારે વાર્ષિક ઘસારો 5% ગણો એવું કીધું છે. તો 4000ના હું 5% કરું તો 200 રૂપિયા થાય, પણ આપણે મોકલ્યું છે 1/10 અને આપણા હિસાબો બને છે 31/3, એટલે 31/3 જો તમારું વર્ષ પૂરું થતું હોય તો તમે એ ફર્નિચર શાખાએ 6 માસ વાપર્યું, તો તમારે એનો 6 માસનો ઘસારો દર્શાવવો પડે. તો એની ગણતરી થશે 4000 ઉપર તમે ઘસારો ગણવાનો છે.